जय श्री स्वामीनारायण। सुप्रभात, केम छो विद्यार्थी मित्रों, मजा ने? आज आपणे कोविड 19 ना कारणे घरे बेसीने भणी रह्या छीए, त्यारे घरे रहेजो, सेफ रहेजो। 3 નંબરનો ચેપ્ટર છે ગુજરાતીમાં મજાનું ઝાડ, આપણે કરી ચૂક્યા હતા। હવે પેજ નંબર 13 એટલે કે 13માં એનો સ્વાધ્યાય છે, આપણે અત્યારે એ કરવાનું રહેશે। તો સૌથી પહેલી એક્સરસાઇઝ છે, નીચેના ચિત્ર જોઈ અને વૃક્ષોના નામ લખો। અહીંયા પિક્ચર આપેલા છે, અહીંયા કયું વૃક્ષ છે એ આપણે લખવાનું છે। તો સૌથી પહેલાં જે વૃક્ષ છે એમાં કેરી દેખાય છે, તો આ કેરીનું ઝાડ છે, જેને આપણે આંબો પણ કહીએ છીએ, બરાબર। તો આપણે ત્યાં લખીશું સારા અક્ષરેથી પેન્સિલથી કેરી, અને બ્રેકેટમાં લખશું આંબો, એટલે કેરીને આંબો પણ કહેવાય છે। એના પછી બીજું છે, એ શેનું ઝાડ છે, દૂરથી દેખાય છે અને નજીકથી એના પાંદડા પણ દેખાય છે, તો એ છે લીમડો, છે ને। એ સૌથી ફાયદાકારક છે, બધું એનું સૌથી સારું ઔષધિમાં કામ આવે છે। લીમડો બહુ જ ગુણકારી છે, પણ એ કડવો છે પણ ગુણકારી વધારે છે, બરાબર। તો આપણે અહીંયા લખશું લીમડો। એના પછી શેનું પિક્ચર છે, કયો જોઈએ, શેનું છે? હા, વેરી ગુડ, આસો પાલવ। તો આપણે આખે આખું લખવાનું છે આસો પાલવ। બહુ ઊંચા ઊંચા ઝાડ હોય છે ને, ઘણી જગ્યાએ તોરણ બનાવવા માટે પણ ઉપયોગી હોય છે, પાંદડા બહુ સરસ હોય છે એના, તો લખો આસો પાલવ। એના પછી શેનું છે, કોઈ ફ્રૂટ છે, તમે બહુ ખાતા હશો ત્યારે, તો એની સિઝન પણ છે, ઘરે બહુ મમ્મી ખવડાવતા હશે, તમને ભાવતા પણ હશે, શું છે? દાડમ, દાડમના ઝાડ નહીં જોયા હોય પણ દાડમને જોયા હશે તમે, તો આ દાડમ છે, આપણે નીચે લખીશું દાડમ, એ પણ ખાવામાં ફ્રૂટ છે એટલે બહુ જ સારું છે, એટલે ખાતા રહેવું જોઈએ। એના પછી જુઓ આ શું છે, રસ આવી ગયો મોઢામાં, કરવા માંડી ગયા ને બધા, શું છે? આમલી, વેરી ગુડ, તો લખો આમલી, આપણે બોલીએ આમલી પણ લખાય મ, બ ન લખાય, ઠીક છે, આમલી। પછી એવી જ રીતના બાજુમાં એવું જ ખાટું બીજું આવ્યું, જે હમણાં આપણે બહુ શરબત બનાવીને પીતા હોઈએ છીએ, શું છે? લીંબુ, હા લખો લીંબુ। એના પછી શું છે, એની પણ સિઝન છે ને અત્યારે, ચીકુ, હા ચી છે એ દીર્ઘ આવશે, ચીકુ, કુ છે રસ્વ, મેં તમને કીધું હતું ને કેવી રીતના વંચાય, રસ્વ હોય તો ને દીર્ઘ હોય તો, બારાક્ષરીમાં આપણે શીખી ચૂક્યા હતા, ચીકુ। પછી શેનું છે, ફ્રૂટ છે ને, ભાવે છે તમને તો, બહુ ભાવે છે, શું છે? સફરજન, રેડ છે, કલર મસ્ત હોય છે ને આનો, ખાવામાં પણ મસ્ત હોય છે, તો આપણે લખશું સફરજન। એના પછી નીચે 2 નંબરની એક્સરસાઇઝ છે, નીચે ઝાડનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ લખો। અહીંયા કોઈ પણ તમને જે ઝાડ ગમતું હોય એ ઝાડનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પણ પૂરવાના છે, રંગ કયા પૂરશો, ક્રેયોન અથવા પેન્સિલ, બરાબર, બેમાંથી ગમે, સ્કેચ અથવા વોટર કલર, પોસ્ટર કલર, આ કોઈ પણ આપણે યુઝ કરવાના નથી। હવે અહીંયા ઇંગ્લિશમાં પણ લખેલું છે, ડ્રો એની ટ્રી ઓફ યોર ચોઈસ, મતલબ તમારી ચોઈસનું કોઈ પણ એક ચિત્ર ઝાડનું અહીં દોરવાનું છે, ઠીક છે। તો આપણે આ 3 નંબરનું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ, ને આજે વર્કમાં તમને અંક લખવાના છે 1 થી 20 સુધી છે લખવાના, ઓકે? 1 તો શબ્દમાં લખવાનું છે, 1 એવી રીતના, બરાબર, થેન્ક યુ।